ઓકેન્ડ તો આપણે વિકલિતના ઉપયોગોમાં વિકલિતનો ત્રીજો ઉપયોગ છે તમારો સ્પર્શક અને અભિલંબના સ્પર્શક અને અભિલંબના સમીકરણ મેળવવાનો બરાબર તો એમાં આગળ વધીએ તો પંદરમો દાખલો આપેલો વાય બરાબર એક્સ માઇનસ ટુ એક્સ પ્લસ સેવનના રેખા ટુ એક્સ માઇનસ વાય પ્લસ નાઇન બરાબર ને સમાંતર તથા રેખા ફાઈવ વાય માઇનસ ફિફટીન એક્સ ઇક્વલ ટુ થર્ટીનને લંબ સ્પર્શકોના સમીકરણો શોધો બરાબર આ પ્રમાણેનું કંઈક આપેલું છે બરાબર તો આમાં આગળ વધીએ અહીં વક્ર તમને આપેલો વાય બરાબર એક્સ સ્ક્વર માઇનસ ટુ એક્સ પ્લસ સેવન વક્ર તમને આ આપેલો છે બરાબર પહેલાં ચેપ્ટરનું નામ છે વિકલિતના ઉપયોગો તો વિકલન તો કરવું જ પડશે સો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ ટુ એક્સ માઇનસ ટુ બરાબર હવે એમાં પહેલો પાર્ટ જોઈએ એ રેખા ને સ્પર્શક માટે તો પહેલી વખત એમ કીધું કે સ્પર્શક આ સ્પર્શક તમારો એ રેખા આને સમાંતર છે બાળકો બે રેખા સમાંતર હોય સ્પર્શક એ પોતે રેખા જ છે સ્પર્શક અને અભિલંબી શું છે એ પોતે એક રેખા જ છે બરાબર તો અહીંયા એમ કીધું કે તમારો સ્પર્શક એ રેખાને સમાંતર છે એનો મતલબ સ્પર્શકનો ઢાળ અને રેખાનો ઢાળ સમાન થશે બરાબર ચાલો તો આગળ વધીએ અહીં બાળકો આ રેખાનું સમીકરણ છે સ્પર્શકનો ઢાળ તો તમે લઈ આવ્યા ડીવાય બાય ડીએક્સ આ રેખાનું સમીકરણ છે આના પરથી તમને રેખાનો ઢાળ બી મળશે તો અહીં રેખાનો ઢાળ એમ વન બરાબર માઇનસ એ બાય બી સો માઇનસ ટુ બાય માઇનસ વન ડેટ ઇઝ ઇક્વલ ટુ ટુ હવે સ્પર્શક અને રેખા પરસ્પર સમાંતર હોવાથી સ્પર્શકનો ઢાળ ઇક્વલ ટુ રેખાનો ઢાળ સ્પર્શકનો ઢાળ તે છે તમારો ડીવાય બાય ડીએક્સ રેખાનો ઢાળ એ તમારો બે છે ડીવાય બાય ડીએક્સ તમારો છે ટુ એક્સ માઇનસ ટુ ઇક્વલ ટુ ટુ દરફોર ટુ એક્સ ઇક્વલ ટુ ફોર દરફોર એક્સ ઇક્વલ ટુ ટુ બરાબર તો આ મને આ શરત કરવાથી એટલે કે સ્પર્શકનો ઢાળ બરાબર રેખાનો ઢાળ લેવાથી મને જે મળ્યું આ એક્સ બરાબર ટુ એ મારા સ્પર્શ બિંદુનો શું મળ્યો મને એક્સયામ મળ્યો શું મળ્યો સ્પર્શ બિંદુનો એક્સયામ હવે આના પરથી વાય આમ શોધવાનો સો વાય ઇક્વલ ટુ છે તમારું એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ સેવન એક્સ બરાબર બે આમાં મૂકી દો તો અહીંયા ચાર થશે માઇનસ ચાર પ્લસ સેવન સો વાય બરાબર શું મળશે બાળકો વાય ઇક્વલ ટુ સેવન આમ સ્પર્શ બિંદુ એક્સ વન વાય વન બરાબર તમને મળશે ટુ સેવન બરાબર સ્પર્શ બિંદુ તમને આવું મળશે આપણે શોધવાનું છે એના સમીકરણ શોધવાના તો બાળકો ઢાળ મળી ગયો સ્પર્શ બિંદુ મળી ગયું તો આના પરથી તમે સ્પર્શકનું સમીકરણ શોધી શકશો બરાબર તો આમ માંગેલ સ્પર્શકનું સમીકરણ તો એ થશે વાય માઇનસ વાય વન એમ ઇન્ટુ એક્સ માઇનસ એક્સ વન વાય માઇનસ વાય વન સ્પર્શ બિંદુ મેં તમને કીધેલું કે ભાઈ સ્પર્શક કે અભિલંબનું સમીકરણ શોધવું હોય તો બે વસ્તુ જોઈએ એક તો ઢાળ અને બીજું સ્પર્શ બિંદુ ઢાળ તમારો છે જાર રહ્યો બે બરાબર અને સ્પર્શ બિંદુ તમને મળી ગયું ટુ અને સેવન બરાબર ચલો પ્લેસ કરવામાં ઢાળ તમારો અહીંયા છે ઢાળ ધાળ બે છે x માઇનસ ટુ y વાય માઇનસ સેવન ટુ એક્સ માઇનસ ફોર બરાબર બધું એક બાજુ લઈ જઈએ સો ટુ એક્સ માઇનસ વાય સેવન સામે લઈ જાઓ તો સેવન સામે લઈ જાઓ તો ટુ એક્સ માઇનસ વાય પ્લસ થ્રી બરાબર ઝીરો આ તમારું થશે માંગેલ સ્પર્શકનું સમીકરણ બીજું રેખા ફાઈવ વાય ઇક્વલ ટુ થર્ટીન ને લંબ સ્પર્શકના સમીકરણ મેળવો હવે એમ કીધું છે કે તમારો સ્પર્શક રેખા ફાઈવ વાય માઇનસ ફિફ્ટીન એક્સ ઇક્વલ ટુ થર્ટીનને લંબ સ્પર્શક માટે બરાબર તો બાળકો તમને થોડું રિમાઇન્ડ કરાવી દઉં અહીંયા રિમાઇન્ડ એ કરાવવું પડશે કે આપણે ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છે ઇલેવન સ્ટાન્ડર્ડમાં શું ભણી ગયા ખબર બરાબર બે રેખાઓ સમાંતર હોય તો એ બંનેના ઢાળ સરખા થશે અને બે રેખાઓ લંબ હોય તો બેના ઢાળનો ગુણાકાર થશે માઇનસ વન બે રેખા સમાંતર ઢાળ સમાન બે રેખા લંબ બંનેના ઢાળનો ગુણાકાર માઇનસ વન બરાબર ચાલો તો હવે એમ કીધું છે કે તમારો સ્પર્શક એ આ રેખાને લંબ છે ચાલો તો જેવું આ રેખાનો રેખાનો ઢાળ અહીં બાળકો માઇનસ એ બાય બી ફોર્મ્યુલા પરથી એ તમારો શું થશે આમાં સમીકરણમાં બાળકો એ એટલે એક્સમ થશે એક્સયામ છે તમારો માઇનસ પંદર બરાબર સો માઇનસ પંદર અપોન વાય એમ એટલે ફાઈ તો અહીંયા તમને ઢાળ મળશે ત્રણ બરાબર હવે કે સ્પર્શકનો ઢાળ ઇક્વલ ટુ એમ ટુ હવે હવે તમને શું કીધું છે સ્પર્શક લંબ રેખા બરાબર સ્પર્શક અને લેખા પરસ્પર લંબ છે આથી રેખાના ઢાળનો ગુણાકાર એટલે કે એમ વન અને સ્પર્શકના ઢાળનો ગુણાકાર એટલે કે માઇનસ વન એમ વન મૂકી દો બાળકો ત્રણ એમ ટુ મૂકી દો તો કે એ જ તો શોધવાનો છે એ જ નહીં ખબર માઇનસ વન દેર ફોર એમ ટુ ઇક્વલ ટુ માઇનસ વન થર્ડ ઓકે એમ ટુ બરાબર શું મળ્યું બાળકો માઇનસ વન થર્ડ બરાબર સમજ પડે છે બધાને આ વસ્તુ ઓકે ચાલો હવે ઢાળ મળી ગયો સ્પર્શ બિંદુ બાકી છે બાળકો ઢાળ પણ ઢાળ તો તમારા સ્પર્શકનો આ છે ને તો હવે હવે ડીવાય બાય ડીએક્સ ઢાળ તમે લઈ આવ્યા માઇનસ વન થર્ડ બરાબર

આના પરથી તમને વાય મળી જશે હવે તો વાય ક્યાંથી લાવવાનો વક્રના સમીકરણ પરથી લાવવાનો એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ સેવન બરાબર ચાલો આમાં મૂકી દો ફાઈ બાય સિક્સ તો અહીંયા થશે ટ્વેન્ટી ફાઈવ બાય થર્ટી સિક્સ અહીંયા ફાઈવ બાય સિક્સ મૂકશો તો અહીંયા થશે ફાઈવ બાય થ્રી બરાબર અને અહીંયા થશે પ્લસ સેવન ઓકે સો લસા આપીએ તો ટ્વેન્ટી તો અહીંયા લસા આપીએ તો અહીંયા થશે સાત સાત ગુણ્યા છત્રીસ બરાબર તો એ થશે બસો ને બાવન ટુ ફાઈ ટુ હોલ ડિવાઈડ બાય થર્ટી સિક્સ ઓકે અંશમાં એડિશન કરીએ ટુ ફાઈ ટુ પ્લસ ટ્વેન્ટી માઇનસ સિક્સટી દેટ ઇઝ ઇક્વલ ટુ ટુ વન સેવન ઓકે સો ટુ વન સેવન ડિવાઈડ બાય થર્ટી સિક્સ બરાબર થોડા સ્પર્શ બિંદુ વિચિત્ર આવ્યા આમ સ્પર્શ બિંદુ તમારું થશે એક્સ વન વાય વન ઇક્વલ ટુ સ્પર્શ બિંદુ થયું તમારું એક્સ વન વાય વન એક્સ સુ લાવ્યા હતા ફાઈવ બાય સિક્સ અને વાય સુ લાવ્યા તમે ટુ વન સેવન બાય થર્ટી સિક્સ બરાબર આમ માંગેલ સ્પર્શકનું સમીકરણ y માઇનસ વાય વન એમ ઇન્ટુ બરાબર આપણે અહીંયા એમ ટુ લીધું છે તો કંઈ વાંધો નહીં એમ ટુ એક્સ માઇનસ એક્સ વન બરાબર ચાલો સો વાય માઇનસ વાય વન દેટ ઇઝ ટુ વન સેવન બાય થર્ટી સિક્સ એમ ટુ ઢાળ તમે લઈ આવ્યા છે કેટલો માઇનસ વન એક્સ માઇનસ એક્સ વન તો એક્સ માઇનસ ફાઈવ બાય સિક્સ સિમ્પલી એલ્શિયમ લસા આપો અને આમાં તમે સમીકરણ લઈ આવજો ચલો આગળનો દાખલો જોઈએ તો સોળમો દાખલો તો સોળમો દાખલો કહે છે વક્ર વાય બરાબર સેવન એક્સ ક્યુ પ્લસ ઇલેવનના એક્સ બરાબર માઇનસ બે આગળના સ્પર્શકો પરસ્પર સમાંતર છે બરાબર એક્સ બરાબર માઇનસ ટુ આગળના સ્પર્શકો અહીંયા માઇનસ ટુ નથી સોરી પ્લસ ઓર માઇનસ શું છે ઓકે બરાબર આગળના સ્પર્શકો પરસ્પર સમાંતર છે તેમ સાબિત કરો ચાલો તો અહીં તમને બાળકો વક્ર આપેલો છે વક્ર શું આપેલો છે સો વાય ઇક્વલ ટુ સેવન એક્સ ક્યુ પ્લસ ઇલેવન ચેપ્ટરનું નામ વિકલિતના ઉપયોગો તો ડીવાય બાય ડીએક્સ થશે અહીંયા ઘાત આગળ એક ગાદ છે તો એકવીસ એક્સ સ્ક્વેર ઇલેવનનું વિકલન ઝીરો બરાબર ચાલો હવે બિંદુ તમને આપેલા છે બરાબર તો पहला हूं ले इस x = 2 માટે बराबर बिंदु x = 2 માટે તો અહીં x = 2 આગળ वक्रના स्पर्षकનો ઢાળ m1 = dy / dx @ x = 2 ઓકે ચલો dy / dx છે તમારો અહીં 21x² @ x = 2 ટ્વેન્ટી વન ઇન્ટુ ફોર બરાબર સો ટ્વેન્ટી વન ઇન્ટુ ફોર થશે તમારું એટી ફોર ઓકે આ તમારો થશે એટી ફોર નેક્સ્ટ એક્સ બરાબર માઇનસ ટુ માટે બરાબર તો અહીં એક્સ બરાબર માઇનસ ટુ આગળ વક્રના સ્પર્શકનો ઢાળ एम टू बराबर dy बाय डी एक्स एट एक्स बराबर माइनस टू बराबर सो ट्वेंटी वन एक्स स्क्वेर एक्स इक्वल टू माइनस टू सो ट्वेंटी वन माइनस टू नो स्क्वायर सो देट इज ट्वेंटी वन इंटू फोर इज एटी फोर बराबर आम बराबर तो तुम्हारा स्पर्शक वन नो ढा आम एम वन बराबर एम टू एटले के સ્પર્શક વનનો ઢાળ ઇક્વલ ટુ સ્પર્શક ટુ નો ઢાળ બરાબર આથી બે સ્પર્શકો સ્પર્શક પોટે રેખા છે અને બંને સ્પર્શકના ઢાળ સમાન આવ્યા તો એ સમાન આવ્યા તો એ બંને કેવા હશે પરસ્પર સમાંતર હશે આથી આથી બંને સ્પર્શકો પરસ્પર સમાંતર છે ઓકે વક્ર વાય બરાબર એક્સક્યુબના જે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ તે બિંદુના વાયમ જેટલો હોય તે બિંદુઓ શોધો ચાલો સરસ દાખલો છે કંઈક અલગ આવ્યો અત્યાર સુધીમાં તો વક્ર આપેલો છે અહીં તો આપણે તો શરૂઆત વિકલન્થી જ કરવાની ચેપ્ટરનું નામ છે વિકલિતના ઉપયોગો ડીવાય બાય ડીએક્સ બરાબર થ્રી એક્સ સ્ક્વેર બરાબર હવે એમ કીધું આ ડીવાય બાય ડીએક્સ એટલે શું પાછું આ તમને વારંવાર કહું છું ડીવાય બાય ડીએક્સ એટલે એ પોતે જ સ્પર્શકનો ઢાળ કહેવાય ડીવાય બાય ડીએક્સ એટલે શું સ્પર્શકનો ઢાળ તો હવે એમ કહે છે કે વાય બરાબર એક્સક્યુબના જે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ તે બિંદુના આમ જેટલો હોય તે બિંદુઓ શોધો તો બિંદુ શોધવાનું કીધું તો ધારો કે માંગેલ બિંદુ થશે તમારું એક્સકોમાં વાય બરાબર હવે શું કહે છે સ્પર્શકનો ઢાળ સ્પર્શકનો ઢાળ બરાબર શું છે બિંદુનો આમ શું છે બિંદુનો વાયમ સ્પર્શકનો ઢાળ છે તમારો ડીવાય બાય ડીએક્સ બિંદુનો વાય આમ એટલે ઇક્વલ ટુ વાય બરાબર ને ડીવાય બાય ડીએક્સ તમારો શું છે બાળકો થ્રી એક્સ ઇક્વલ ટુ વાય બરાબર તો કંઈક આવો રિલેશન મેળવ બીજો એક રિલેશન આવો છે તથા તમારી પાસે ઓલરેડી ઓરિજિનલ રિલેશન જે વક્રનો રિલેશન છે તે શું છે વાય બરાબર એક્સ બરાબર તો આ બંનેને સરખાઈ દઈએ અહીંયા બી વાય છે ને અહીંયા બી વાય છે ધેટ મીન્સ

થ્રી ઓકે આવું થશે એક્સ 0 એટલું ઝીરો મળી લો એક્સ બરાબર ત્રણ મળ્યો આપણે તો એ બિંદુ જ શોધવાના તો બિંદુના એક્સ આમ મળી ગયા વાય આમ શોધી શકીએ તો એક્સ બરાબર ઝીરો માટે એક્સ બરાબર તમે આમાં મૂકી દો ઓરિજિનલ વક્રમાં ઓરિજિનલ વક્ર છે વાય બરાબર એક્સ ક્યુબમાં એક્સ બરાબર ઝીરો મૂકો ઝીરોનો ક્યુબ બરાબર ઝીરો દેર ફોર વાય બરાબર ઝીરો આમ આમ બિંદુ તમને શું મળ્યું ઝીરો કોમા ઝીરો ઓકે बराबर એક્સ બરાબર ત્રણ માટે બરાબર તો એક્સ બરાબર ત્રણ માટે ત્રણનો ક્યુ બરાબર સત્યાવીસ બરાબર આમ બિંદુ થશે તમારું થ્રી ટ્વેન્ટી સેવન તો માંગેલ બિંદુઓ તમને મળી ગયા આગળ દાખલા નંબર અઢાર જોઈએ શોધો ઓકે વક્ર આપેલો છે ના હવે આમાં શબ્દમાં તમને ભેરવેલા છે બાળકો ધ્યાન રાખજો ખાસ આ દાખલો હું એ જ વેઇટ કરતો તો કે હું જે દાખલાની વેટ કરું તે હજી સુધી કેમ નથી આવ્યો તો વક્ર આપેલો છે બરાબર આ વક્ર માટે ઉગમ બિંદુમાંથી પસાર થતા એવું નહીં લખ્યું કે ઉગમ બિંદુ આગળના સ્પર્શકો ઉગમ બિંદુમાંથી પસાર થતા બાળકો અહીંયા છોકરાઓ શું મિસ્ટેક કરે ખબર ઉઘમ બિંદુને જ સ્પર્શ બિંદુ લઈ લે પણ એવું થોડું કીધું કે ઉગમ બિંદુ આગળના સ્પર્શકો બરાબર એવું લખ્યું હતું કે અહીંયા ઉઘમ બિંદુ આગળના સ્પર્શકો શોધો એવું નથી આ સ્પર્શ બિંદુ છે જ નહીં એમ કીધું છે કે તમારો જે સ્પર્શક છે તે તો માત્ર ઉગમ બિંદુમાંથી પસાર થાય છે સ્પર્શ બિંદુ તો તમારે શોધવાનું છે બરાબર સમજ પડે છે એટલે મિસ્ટેક નહીં કરવાની આપણે એવું નથી કે ઉગમ બિંદુ જે તમારું સ્પર્શ બિંદુ છે સ્પર્શ બિંદુ તો શોધવાનું છે આપણે શરત એવી આપેલી છે કે તમારો જે સ્પર્શક છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે ચાલો તો અહીં વાય બરાબર વક્ર તમને શું આપેલો ફોર એક્સ ક્યુબ માઇનસ ટુ એક્સ રેસ ટુ ફાઈ એના પરથી એનું વિકલન કરી દોસો ડીવાય બાય ડીએક્સ આનું વિકલન કરશો તો ચાર તારીખ બાર એક્સર આનું વિકલન કરશો આગળ વધો ડીવાય બાય તમને મળી ગયો ચાલો આ તમારો શું કહેવાય સ્પર્શકનો ઢાળ આમ સ્પર્શકનો ઢાળ એમ બરાબર ડીવાય બાય બરાબર તમને મળી ગયો ટવેલ એક્સ સ્કવેર માઇનસ ટેન એક્સ રીસ ટુ ફોર આ તમારો થઈ ગયો સ્પર્શકનો ઢાળ બરાબર સ્પર્શ બિંદુ શોધવાનું છે ચાલો કે સ્પર્શ બિંદુ તમારું સ્પર્શ બિંદુ એ કોમાં બી છે આમ સ્પર્શ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એમ બરાબર ડીવાય બાય ડીએક્સ એટ એ કોમાં બી મૂકી દો આમાં તો શું મળશે ટ્વેલ્વ એ સ્કવેર માઇનસ ટેન એ ટુ ફોર બરાબર તો આ સ્પર્શકનો ઢાળ મળ્યો આમ સ્પર્શકનું સમીકરણ આમ સ્પર્શકનું સમીકરણ તો ચાલો સ્પર્શકનું સમીકરણ તો એનું સૂત્ર શું થશે બાળકો વાય માઇનસ વાય વન એમ ઇન્ટુ એક્સ માઇનસ એક્સ વન બાળકો એક્સ વન અને y1 વન એ તમારું સ્પર્શ બિંદુ સ્પર્શ બિંદુ મેં એ અને બી લીધેલું જ છે તો અહીંયા વાય માઇનસ બી એમ એટલે કે ઢાળ ઢાળ તમે લઈ આવ્યા છો કંઈક આવો ટુ એ સ્કવેર માઇનસ ટેન ટુ ફોર અહીંયા એક્સ માઇનસ એક્સ વન એક્સ માઇનસ એક્સ વન ડેટ મીન્સ તમારો શું છે સ્પર્શ ઓકે હવે સમીકરણ આવી ગયું અને સ્પર્શક પાછો બિંદુમાંથી પસાર થાય છે તો અહીં સ્પર્શક ઉગમ પસાર થતો હોવાથી ઝીરોની જગ્યાએ ઝીરો મૂકી દો તો થશે ઝીરો માઇનસ બી ટ્વેલ એ સ્કવેર માઇનસ ટેન એ રેસ ટુ ફોર અહીંયા પાછો ઝીરો મૂકો તો ઝીરો માઇનસ બરાબર એ આવું કંઈક મળશે સો માઇનસ બી બરાબર ટ્વેલ એ સ્ક્વેર માઇનસ ટેન એ રેસ ટુ ફોર ઇન્ટુ કેન્સલ સો અંદર તો ઓકે તો તમને આ એક કંઈક રિલેશન મળ્યો બી બરાબર આવો કંઈક રિલેશન મળ્યો બરાબર પણ આપણે તો સ્પર્શ બિંદુ શોધવાનું છે બરાબર સ્પર્શ બિંદુ હજી મળ્યું નથી ચાલો તો વક્રના સમીકરણની મદદ લે બાળકો સ્પર્શ બિંદુ વક્ર પર જ આવેલું હોય બરાબર એનો મતલબ સ્પર્શ બિંદુ જે આ એ અને બી છે એ વક્રના સમીકરણનું સમાધાન કરશે તો હવે સ્પર્શ બિંદુ એ કોમાં બી એ વક્ર વાય ઇક્વલ ટુ ફોર એક્સ ક્યુબ માઇનસ ટુ એક્સ રેસ ટુ ફાઈવ પર જ આવેલું હોવાથી સમાધાન કરશે બી વાયની જગ્યાએ મૂકી દો બી ઇક્વલ ટુ ફોર એક્યુબ માઇનસ ટુ એ રેસ ટુ ફાઈ તો તમને બીનો બીજો રિલેશન આવો મળ્યો આને એક નંબર આપો આને બે નંબર આપો બાળકો આ બી બી બરાબર કંઈક છે આ બી બી બરાબર કંઈક છે આમ વન એન્ડ ટુ પરથી બી અને બી સામસામે છે સરખાઈ દો ટ્વેલ એ માઇનસ ટેન એ રેસ ટુ ઇક્વલ ટુ ફોર એક ક્યુબ માઇનસ ટુ એ રેસ ટુ ઓકે ચાલો તો બધું એક બાજુ લઈ જઈએ બાળકો બધું એક બાજુ લઈ જઈએ દસ આ બાજુ લઈ જાઓ તો એ થઈ જશે બાળકો એટ એ રેસ ટુ આ ટ્વેલ્વ એક ક્યુબ આ બાજુ લઈ જાઓ બરાબર તો એ બી થઈ જશે માઇનસ એટ એ ક્યુબ ઇક્વલ ટુ ઝીરો બંને બંને ઉપર આ બાજુ ले लीधा आ भी आ बाजू ले लीधो आठ बदे थी so, कैंसल सो ए रेस टू फाइ माइनस ए क्यूब बराबर जीरो दर फोर ए क्यूब कॉमन काढ़ो तो अँ थे माइनस वन देट इज इक्वल टू जीरो बराबर अँ थी पाचों आना पर तमने से ए बराबर जीरो और ए स्क्वर इक्वल टू वन धैर फोर ए बराबर झीरो और ए बराबर प्लस माइनस વન તો એની મને ત્રણ જુદી જુદી કિંમતો મળી ઝીરો પ્લસ વન ને માઇનસ વન બરાબર આના પરથી મને બીની ત્રણ જુદી જુદી કિંમતો મળશે સો એ બરાબર ઝીરો માટે બરાબર ચાલો તો એ બરાબર ઝીરો માટે બેમાંથી જે સમીકરણ યુઝ કરવું હોય તે કરી દઈએ બરાબર તો ચાલો આપણે મોસ્ટલી વક્રવાળું સમીકરણ યુઝ કરવાનું સો બી બરાબર તમને શું આપેલું છે ફોર એ ક્યુબ બરાબર તો ઝીરોનો ક્યુબ ટુ ઝીરોની 5 બરાબર ધેર ફોર બી બરાબર તમને શું મળશે ઝીરો નેક્સ્ટ એ બરાબર વન માટે બરાબર સો એ બરાબર વન લેવો તો બી બરાબર મળશે ફોર વનની ક્યુબ ટુ વનની ફાઈ બરાબર સો ફોર માઇનસ ટુ ડેટ ઇઝ ટુ ઓકે બરાબર ત્રીજી શરત લઈએ કે એ બરાબર માઇનસ વન માટે એ બરાબર માઇનસ વન માટે તો બી બરાબર લેશો ફોર માઇનસ વનનો ક્યુબ ટુ માઇનસ વનની ફાઈ તો આ તમને મળશે માઇનસ ફોર અને આ તમને મળશે પ્લસ ટુ ડેટ ઇઝ માઇનસ ટુ આમ આપણે સ્પર્શ બિંદુ તો ત્રણ સ્પર્શ બિંદુ મળ્યા તમને આમ માંગેલ સ્પર્શ બિંદુ ઓ અંગેલ સ્પર્શ બિંદુઓ એ કોમાં બી ઇક્વલ ટુ પહેલું કયું લાવ્યા ઝીરો ઝીરો દેન બીજું કયું લાવ્યા તો કે વન ટુ દેન ત્રીજું કયું લાવવા માઇનસ વન કોમાં માઇનસ ટુ તો ધ્યાનથી ઓબ્ઝર્વ કરો બરાબર બે મિનિટમાં પાછો આપણે આ બગડ નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ છીએ લેટ્સ કન્ટિન્યુ આગળ દાખલો વધારીએ દાખલા નંબર ઓગણીસ જોઈએ તો કે વક્ર ના જે બિંદુ આગળના સ્પર્શકો એક્સ અક્ષને સમાંતર હોય તે બિંદુઓ મેળવો સ્પર્શક તમારો આ વખતે એક્સ અક્ષને સમાંતર છે ચાલો સૌથી પહેલા વક્ર તો કે આવો કંઈક છે અહીં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ થ્રી બરાબર ઝીરો બરાબર બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન લેતા કારણ કે ચેપ્ટરનું નામ જ છે વિકલિતના ઉપયોગો બરાબર તો બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન લઈએ તો અહીંયા થશે ટુ એક્સ પ્લસ ટુ વાય ડીવાય બાય અહીંયા ટુ એક્સનું વિકલન થશે ટુ અને માઇનસ થ્રીનું વિકલન થશે ઝીરો સામે ઝીરોનું વિકલન ઝીરો બરાબર ચાલો ડીવાય બાય ડીએક્સને કરતા બનાવવાનું હોય આપણે સો અહીંયાથી શું થશે બાળકો ટુ dy ડીવાય બાય બધું સામે લઈ જાઓ ટુ માઇનસ ટુ એક્સ ટુ સો વાય ડીવાય બાય dx ઇક્વલ ટુ વન માઇનસ એક્સ ડેર ફોર ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ વન માઇનસ એક્સ અપોન વાય તો આ તમારો થયો સ્પર્શકનો ઢાળ બરાબર હવે તમને શરત એવી આપેલી છે હવે સ્પર્શક સ્પર્શકનો ઢાળ એટલે કે ડીવાય બાય તમારો થશે ઝીરો ધેરફોર વન માઇનસ એક્સ અપોન વાય બરાબર થશે ઝીરો વાય સામે થાય તો ઝીરો થઈ જાય તો વન માઇનસ એક્સ બરાબર ઝીરો ધેર ફોર એક્સ ઇક્વલ ટુ થશે બાળકો વન બરાબર ચાલો બિંદુઓ મેળવવાના છે તો એ બિંદુનો એક્સયામ મળી ગયો વાયમ માટે તો અહીંયા હેડિંગ મારું છું સ્પર્શ બિંદુ માટે ચાલો બાળકો એક્સયામ મળી ગયો વાયમ કાંથી લાવવાનો તો ઓરિજિનલ વક્રના સમીકરણ પરથી તો હવે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ થ્રી બરાબર ઝીરો આપેલું છે આમાં એક્સ બરાબર વન પ્લેસ કરી દો તો અહીંયા પ્લેસ કરું તો વન

તો કે એનો એમ વન છે તો વન ટુ અને વન માઇનસ ટુ તમારા સ્પર્શ બિંદુઓ આવા થશે ચાલો આગળ વધીએ દાખલા નંબર વીસ તો વક્ર એ વાય સ્ક્વેર ઇક્વલ ટુ એક્સક્યુબ ના એમ સ્ક્વેર એમ ક્યુબ બિંદુ આગળના અભિલંબનું સમીકરણ બરાબર બિંદુ જો થોડું વિચિત્ર આપેલું તો કઈ વાંધો નહીં આપણે તો સ્ટેપ એ જ રહે

સ્પર્શકનો ઢાળ થયો પણ બિંદુ બી આપેલું છે બરાબર હવે એક્સ કોમા વાય ઇક્વલ ટુ એમ સ્કવેર કોમાં એમ ક્યુ બરાબર આ સ્પર્શ બિંદુ તમને આપેલું છે તો એક્સ વાય બરાબર આ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ આ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ

क्यूब बराबर सो थ्री ए स्क्वायर एम रेस टू फोर अपॉन टू ए स्क्वायर एम क्यूब बराबर टू ए स्क्वायर स्क्वयर हम एम यूज कर करे तो मार अँ अलग संकेत लेव पड़ से एम वन ओके चलो ए स्क्वायर ए स्क्वायर केसल थे बाड़को ए स्क्वायर ए स्क्वर शू थल बराबर थ्री बाय टू अँ एम क्यूब एने आ उड़ी जैसे तो बच्चे मी बाय टू एम પણ બાળકો આ તો કોનો ઢાળ છે સ્પર્શકનો ઢાળ આપણે શોધવાનું છે અભિલંબનું સમીકરણ તો મારે અભિલંબનો ઢાળ શોધવો પડે તો અહીંયા હેડિંગ આપું છું અભિલંબના ઢાળ માટે અભિલંબના ઢાળ માટે તો અહીં અભિલંબનો ઢાળ બરાબર માઇનસ વન અપોન સ્પર્શકનો ઢાળ બાળકો સ્પર્શકનો ઢાળ તો કે આ છે થ્રી બાય ટુ એમ અભિલંબનો થઈ જશે માઇનસ ટુ બાય થ્રી એમ અને સંકેત આપી દઉં જ એમ ટુ તો અભિલંબનો ઢાળ એમ ટુ બરાબર મળશે માઇનસ ટુ બાય થ્રી એમ ચાલો આગળ વધીએ સ્પર્શ બિંદુ તો આપેલું જ છે ઢાળ બી આવી ગયો ઢાળ આવી ગયો સ્પર્શ બિંદુ આવી ગયું તો અભિલંબનું સમીકરણ શોધી લેવાય તો હેડિંગ આપું છું અભિલંબના સમીકરણ

સો થ્રી એમ ક્યુબ અને બાજુમાં છે ટુ એ એમ ક્યુબ બાળકો સો ટુ એમ એક્સ પ્લસ થ્રી વાય ઇક્વલ ટુ ફાઈ એ એમ ક્યુબ આ તમારું શું થશે અભિલંબનું સમીકરણ થશે ચલો રેખા આના આ રેખાના રેખા આ વક્રના રેખા એક્સ પ્લસ ફોર્ટીન વાય પ્લસ ફોરને સમાંતર અભિલંબનું સમીકરણ શોધો બાળકો અભિલંબ એ આ રેખાને સમાંતર છે ચાલો આપણે વક્રથી શરૂઆત કરવાની તો અહીં વાય ઇક્વલ ટુ એક્સ પ્લસ ટુ એક્સ પ્લસ સિક્સ એના પરથી ડીવાય બાય તો એ તમારો થશે થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ટુ બરાબર ડીવાય બાય થશે થ્રી એક્સ પ્લસ ટુ હવે રેખા એક્સ પ્લસ ફોર્ટીન વાય પ્લસ ફોર બરાબર ઝીરો નો ઢાળ એમ બરાબર માઇનસ એ બાય બી બરાબર માઇનસ વન બાય ફોર્ટીન થશે બરાબર તો આ તમારો આ રેખાનો ઢાળ થયો બરાબર હવે તમને શું કીધું છે કે અભિલંબ એ રેખાને સમાંતર હોવાથી અભિલંબ એ રેખાને સમાંતર હોવાથી અભિલંબનો ઢાળ બરાબર રેખાનો અભિલંબના ઢાળને નામ આપી દઉં એમ વન રેખાનો ઢાળ બરાબર ધેર ફોર અભિલંબનો ઢાળ ધેર ફોર અભિલંબનો ઢાળ એમ ટુ બરાબર તમને મળ્યો રેખાનો ઢાળ લાવેલા તમે માઇનસ વન બાય ફોર્ટીન બરાબર આપણે હમણાં જ બહેના સમાંતર હોય તો ઢાળ સરખા થાય તો તમને અભિલંબનો ઢાળ તો મળી ગયો પણ મેં તમને કીધું સમીકરણ શોધવું હોય તો બે વસ્તુ એક તો ઢાળ જોઈએ ને બીજું સ્પર્શ બિંદુ તો હવે સ્પર્શ બિંદુ માટે મથીએ પાછા ચાલો તો સ્પર્શ બિંદુ માટે તો બાળકો હવે આની આની હેલ્પ લઈશું બરાબર બાળકો આ સ્પર્શકનો ઢાળ છે બરાબર તો આના પરથી અભિલંબનો ઢાળ શું થશે અભિલંબનો ઢાળ આપણે એનું નામ આપેલું છે એમ ટુ અભિલંબનો ઢાળ એમ ટુ બરાબર સ્પર્શક આ ડીવાય બાય એટલે શું કહેવાય બાળકો સ્પર્શકનો ઢાળ તો અભિલંબનો ઢાળ એમ ટુ બરાબર થશે માઇનસ વન અપોન સ્પર્શકનો ઢાળ ઘણીવાર આ યુઝ કર્યો ધેર ફોર એમ ટુ બરાબર થશે માઇનસ વન અપોન ઢાળ શું છે સ્પર્શકનો ઢાળ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ટુ બરાબર એમ ટુ બરાબર માઇનસ વન બાય ફોર્ટીન આમાં પ્લેસ કરીશું પાછળ ગણતરી લઈ લઈએ સો એમ ટુ તમે લઈ આવ્યા માઇનસ વન બાય ફોર્ટીન સામે છે માઇનસ વન અપોન થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ટુ શું છે બાળકો સામે માઇનસ વન અપોન થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ટુ માઇનસ માઇનસ કેન્સલ બાળકો સો થઈ જશે થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ટુ ઇક્વલ ટુ ફોર્ટીન ધેર ફોર થ્રી એક્સ સ્ક્વેર બરાબર ટ્વેલ ધેર ફોર એક્સ સ્ક્વેર બરાબર ફોર ધેર ફોર એક્સ ઇક્વલ ટુ થશે પ્લસ ઓર માઇનસ તો આ સ્પર્શ બિંદુના બે યામ મળ્યા બાળકો એટલે સમજી લો હજી બહુ લાંબી જર્ની છે ચાલો તો વાય યામ માટે બરાબર તો એમાં પહેલો કેસ લઈ લઉં છું એક્સ બરાબર બે લેતા ચાલો તો વાય એમ ક્યાંથી લાવવાનો તો ઓરિજિનલ વક્ર પરથી લાવવાનો ઓરિજિનલ વક્ર છે એક્સ પ્લસ ટુ એક્સ પ્લસ સિક્સ તો વાય ઇક્વલ ટુ એક્સક્યુબ પ્લસ ટુ એક્સ પ્લસ સિક્સ બરાબર ચાલો તો આમાં મૂકીએ એક્સ બરાબર બે બેનો ઘન થશે આઠ અહીંયા ચાર અહીંયા છ તો ટોટલ અઢાર વાય ઇક્વલ ટુ ધેર ફોર પહેલું સ્પર્શ બિંદુ તમે લઈ આવ્યા એક્સ વન વાય વન ઇક્વલ ટુ ટુ કોમા એટીન બરાબર સેમ એ જ રીતે એક્સ બરાબર માઇનસ ટુ લેતા બરાબર તો વાય બરાબર તમને મળશે માઇનસ બેનો ગન ટુ ઇન્ટુ માઇનસ માઇનસ એટ માઇનસ ફોર પ્લસ સિક્સ માઇનસ એટ માઇનસ ફોર માઇનસ ટ્વેલ્વ માઇનસ ટ્વેલ્વ પ્લસ સિક્સ માઇનસ સિક્સ આમ એક્સ વન કોમાં વાય વન બરાબર માઇનસ ટુ કોમાં માઇનસ સિક્સ તો ઢાળ બી આવી ગયો સ્પર્શ બિંદુ બી આવી ગયું તો હેડિંગ મારી દો અભિલંબના સમીકરણ માટે બાળકો સ્પર્શ બિંદુ બે આવ્યા છે સમીકરણ બી બે આવશે તો એમાં પહેલું લઈ લઈએ ટુ ટુ એટી અભિલંબનું સમીકરણ વાય માઇનસ વાય વન ઇક્વલ ટુ એમ ટુ એક્સ માઇનસ એક્સ વન વાય માઇનસ વાય વન વાય વન એટીન છે એમ ટુ ઢાળ તમે માઇનસ એકના છેદમાં ચૌદ લી આવેલા એક્સ માઇનસ એક્સ વન તો એક્સ માઇનસ ટુ બરાબર તો આના પરથી તમને અભિલંબનું સમીકરણ મળી જશે બીજું એક્સ વન વાય વન બરાબર સ્પર્શ બિંદુ તમારું શું છે માઇનસ ટુ માઇનસ સિક્સ માટે બરાબર તો અહીં અભિલંબનું સમીકરણ વાય માઇનસ વાય વન એમ ટુ એક્સ માઇનસ એક્સ વન સો વાય માઇનસ વાય વન વાય વન છે પ્લસ સિક્સ એમ ટુ માઇનસ વન બાય ફોર્ટીન એક્સ વન સો પ્લસ ટુ તો આના પરથી તમને અહીંયા અભિલંબનું સમીકરણ બી મળી જશે ઓકે આગળ પરવલય લય વાય સ્ક્વેર બરાબર ફોર એ એક્સ ના એટી સ્કવેર ટુ એટી બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબના સમીકરણ શોધો ચાલો બાળકો બંનેનું શોધવાનું છે તો પહેલાં તો વક્ર આપેલો છે વાય સ્ક્વેર ઇક્વલ ટુ ફોર એ એક્સ વિકલન લેવાનું સો અહીંયા થશે ટુ વાય ડીવાય બાય અહીંયા આનું વિકલન કરશો તો ફોર એ દેર ફોર ડીવાય બાય ડીએક્સ બરાબર તમને મળશે ટુ એ અપોન વાય બરાબર ચાલો હવે સ્પર્શક અને અભિલંબના સમીકરણ શોધવાના છે બરાબર સ્પર્શ બિંદુ તમને આપેલું છે તો ઢાળ શોધી નાખીએ તો પહેલાં હેડિંગ મારો સ્પર્શક ના ઢાળ માટે બરાબર તો અહીં સ્પર્શકનો ઢાળ એમ વન બરાબર ડીવાય બાય ડીએક્સ એટ એટી સ્ક્વેર ટુ એટી ચાલો તો મૂકી દો ટુ એ અપોન વાય તમારો શું છે ટુ એટી છે તો ટુ એટી આવશે છેદમાં ટુ એ ટુ એ કેન્સલ સો વન અપોન ટી આ તમારો સ્પર્શકનો ઢાર થશે બરાબર નેક્સ્ટ હેડિંગ મારો સ્પર્શકના સમીકરણ માટે બરાબર તો અહીં સ્પર્શકનું સમીકરણ વાય માઇનસ વાય વન એમ વન છે આઈરો આ એમ વન એક્સ માઇનસ એક્સ વન વાય માઇનસ વાય વન સ્પર્શ બિંદુ છે તમારો અહીંયા ટુ એટી એમ વન તો કે એ છે તમારો વન અપોન ટી એક્સ માઇનસ એક્સ વન તો એક્સ માઇનસ એક્સ વન એક્સ વન શું છે તમારો એટી સ્ક્વેર ઓકે તો આવું કંઈ મળ્યું બરાબર ટીને સામે લઈ જાઓ બાળકો સો વાય ટી માઇનસ ટુ એટી સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ માઇનસ એટી સ્ક્વેર બધું એક બાજુ લઈ જાઉં તો એક્સ માઇનસ વાયટી ઇક્વલ ટુ બરાબર આ બધું અહીંયા લઈ જાઉં તો અહીંયા થશે પ્લસ ટુ એટી સ્ક્વેર માઇનસ એટી સ્ક્વેર દર ફોર એક્સ માઇનસ વાય આ બેને મર્જ કરી દો તો અહીંયા થઈ જશે એટી સ્ક્વેર તો આ તમારું સ્પર્શકનું સમીકરણ આવી જશે હવે અભિલંબ માટે તો મારે સ્પર્શ બિંદુ તો છે જ અભિલંબનો ઢાળ બાકી છે તો હેડિંગ આવશે અભિલંબના ઢાળ માટે બરાબર અભિલંબના ઢાળ માટે અભિલંબનો ઢાળ તો કે બધાને ખબર છે કે અભિલંબનો ઢાળ બરાબર માઇનસ વન અપોન સ્પર્શકનો ઢાળ બરાબર ધેર ફોર માઇનસ વન અપોન સ્પર્શકનો ઢાળ તમારો શું છે બાળકો સો વન બાય ટી છે તો એ થશે તમારો માઇનસ ટી આને આપી દઉં છું નામ એમ ટુ તો એમ ટુ બરાબર માઇનસ ટી હવે બાકી સુ અભિલંબનું સમીકરણ તો હેડિંગ લગાવો અભિલંબના સમીકરણ માટે બરાબર તો અભિલંબના સમીકરણ માટે અહીંનું સમીકરણ શું થશે બાળકો વાય માઇનસ વાય વન એમ ટુ ઇન્ટુ એક્સ માઇનસ એક્સ વન વાય માઇનસ વાય વન એટલે કે ટુ એટી એમ ટુ માઇનસ થ્રી એક્સ માઇનસ એક્સ વન ઇઝ યોર એટી સ્ક્વેર